અહિયાં મારી રાધા તૈયાર થાય છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવાર સવારમાં ફ્રેશ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું, અને આજે રસોઈમાં તે કહી જ નથી, કારણ કે કાલે જ વસ્તુ જે બનાવી હતી તે જ જમવાની છે. અને અત્યારે તો હું જાઉં છું મારા ઘરે, કારણ કે મારું શૂટ છે. હું લુક ક્રિએટ કરવાની છું રાધા કૃષ્ણવાળું. તો સંજના રાધાનો લુક ક્રિએટ કરશે અને હું કૃષ્ણનો લુક ક્રિએટ કરા. તો અમે લોકો પહેલાં જશું સીવી દીદીના પાર્લર પર. તો અત્યારે તો મને હાર્દિક ડ્રોપ કરવા આવે છે મારા ઘરે, અને વરસાદ બહુ જ પડે છે. તો જોઈએ કે અહીંયાથી કઈ રીતના નીકળવું છે. તે આમ તો છત્રીમાં નીકળવું પડશે. તો ચલો જઈએ, પહેલે મારા ઘરે જઈએ અને ત્યાંથી પછી પાર્લર પર જશું. સો ગાઈઝ, હું મારા ઘરે આવી ગઈ છું અને હવે મને અહીંયાથી પાર્લર પર છોડવા આવશે મારા પપ્પા. તો ચલો જઈએ. સો અહીંયા ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. મુકુટ રેડી કરો છો? વાહ, કેવું છે? બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ. તમે જાતે બનાવ્યું આખું? હા, બહુ જ મસ્ત છે. સંજના પણ આવી ગઈ છે. સંજના આજે બનશે રાધા. આના વિડિયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાના છે, એટલે મારી ઇન્સ્ટા આઈડી આ છે, ફટાફટ જઈને જોઈ આવજો. આવી ગયા હશે તમે આ વિડિયો જોશો ત્યાં તક માં. તો સો ગાઈઝ, મારો મેકઅપ ચાલુ થઈ ગયો છે. કૃષ્ણ ભગવાન તૈયાર થઈ ચાલ્યા. હવે આઈ મેકઅપ બાકી, એટલે ડેકોરેશન બધી. રાધા તો હજી બાકી ચાખી. બેંગલ્સ ગાય છે. મેકઅપ જુઓ કેટલો સરસ થયો છે. અને સંજના હજુ રડે છે. સંજના હજી રડે છે. અહીંયા જો મમ્મીનો ફોન આવી ગયો. અહીંયા મારી રાધા તૈયાર થાય છે. રાધાના તૈયાર થતા બહુ વાર લાગે છે. મેં પહેલી વાર તમે જોયો હશે વ્લોગિંગ કરતો કાનુડો. જાવ
હજુ શું પહેરવાનું બાકી? કમર બેલ્ટ. ડેકોરેશન થાય છે હવે. અહીંયા નીચેનું બેકગ્રાઉન્ડ જ કરવાનું બાકી છે, બાકીનું બધું રેડી થઈ ગયું છે. તો ગાઈઝ, મારી રાધાને બહુ તૈયાર થતા બહુ જ વાર લાગ્યા છે. મારી ગઈ છે તો બોલ વાત કર. હસિયાત કરતી હતી ને મેકઅપ કરતી વખતે, પણ હસિયાત કરતી હતી ને એ હસિયાત કરે ને એના સિવાય બીજું કયા જ નહીં આવતું. તો હસ ની બોલ કારણ કે ગાઈસ કેમ લાગુ છું એ હસિયાત કરે હસિયાત કરે. Thank you.
થઈ ગયું છે, અમે બધા જશું ઘરે. ને આ તમને લાગે એવું કે શૂટ કરવા પહેલા આમ બહુ જલ્દી જલ્દી શૂટ થઈ જાય ને, પણ શૂટની પાછળ જે મહેનત છે ને, રેડી થવામાં તો 2-3 કલાક થાય, પ્લસ રિમૂવ કરવામાં પણ 2-3 કલાક થાય. અહીંયા જુઓ એ બી હરકોની રિમૂવ થાય. એક દિવસ સુધી તો આમ જ છોકરા રાખવા પડે, પછી બીજે દિવસે બધું ક્લીન થાય. સો હવે આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. હવે હું શું કરું છું, આજે તો સન્ડે છે એટલે જોઈએ શું કરીએ. તે મહેનત કરવા પાછળના લોકો ગોબરાજન હોય કંઈ નહીં. હવે વરસાદ પડે છે ગાઈઝ ફૂલ. હવે જશું ઘરે. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને જમવા બેઠી છું. તો આજે પણ ઠંડુ ખાવાનું હોય એટલે મારા ઘરે બનાવ્યું છે બાસ્કેટ ચાટ સેન્ડવીચ. તો મારી બાસ્કેટ ચાટ અઈરી અને હાર્દિકની ચીઝવાળી. દહીંની સાથે ચીઝ કોણ ખાય? હું ખાઉં. કોણ ખાય? હું. કેમ? મસ્ત લાગે જો. તું ટેસ્ટ કરી. કઈ આનંદ લાગે. મારે નહીં કરવી અંદર મીઠી ચટણી છે. તો મીઠી ચટણી હવે અમારા પર તો મીઠી ચટણી હોય જ ને. એટલે જ નહીં. તો મારા માટે છે મીઠી ચટણી વગરની દહીં ચાટ અને સેન્ડવીચ. હાલો ને આ બ્રેડ મસ્ત છે. પેલા બ્રેડ હોય ને આપણું પેટ એકદમ દબાઈ ના આવે. આ હેલ્ધી બ્રેડ કહેવાય. પહેલી વાર ખાવું. બ્રાઉન બ્રેડ છે ને ગાઈઝ એટલે. પણ અમે પહેલી વાર ખાવું. અમે તો કાયમ ખાઈએ બ્રાઉન બ્રેડ જ ખાઈએ. અમે હેલ્ધી ફૂડ ખાઈએ. તમારા જેમ નહીં કે આવી રીતના આમ નોર્મલ જંક ફૂડ નોન હેલ્ધી ફૂડ. જંક ફૂડ કાઢી જ નથી. અમે જંક કોણ ખાઈ દે. હું જંક ફૂડ જેટલું ખાઉં છું ને એની સાથે હેલ્ધી ફૂડ પણ ખાઉં છું. હું વેજીટેબલ્સ પણ એટલા જ ખાઉં છું. શાક રોટલી પણ ખાઉં છું ને હાર્દિક છે ને ખાલી જંક ફૂડ ખાય છે. એ વેજીટેબલ્સ નથી ખાતા કારણ કે એને ભાવે જ નહીં. જંક ફૂડ માં ખાલી પાણીપુરી ખાઉં છું ને વડાપાઉં ખાઉં છું. સેવસલ કોણ ખાય? સેવસલ જંક ફૂડ નહીં કહેવાય કેમ કે માં વટાણા પાઉ આવે ને. તો પાઉ તો પાઉ નહીં ખાવાના. હા તો પણ ખાવા ને તમે પાઉ. બ્રાઉન બ્રેડ ખાઈ લેવાના. ગાઈસ છે ને બહુ જુઠ્ઠા છે. ગાઈસ તું જુઠ્ઠી હશે. દાળ ભાત જે પણ હોય ને તે બધું ખાવજ છું. ગાઈસ તમને ખબર છે હું સુરતી નાસ્તો કરું છું. વ્લોગમાં જોવો છો સેવ ખમણ પાતુડી એ બધું જંક ફૂડ કહેવાય. આથા વાળું આવે ને એ પેટમાં જાય ને તો આથો ભેગો કરે છે ને ફિલ્ટર વાળો આઠો આવે. કઈ પણ બોલે છે એવા દો. તો ચલો હવે આજનું ડિનર ચાલુ કરીએ. ગાઈઝ ના છે ને હાર્દિક એટલું જૂતું બોલે છે. આની અંદર ચીઝ છે ને હાર્દિકે ને ખવડાવ્યું તો મારી મમ્મીને બિચારીને ખાલી ખાલી બોલે કે તમે ચીઝ કેમ નાખ્યું, તમે મને ઝાડા કરવા માંગો છો એમ કરીને. તો ગાઈઝ સોરી કાલે વ્લોગનો એન્ડ નહીં થઈ શક્યો હતો કારણ કે હું બહુ જ થાકી ગઈ હતી અને બસ. તો આજના માટે આટલું જ. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને જેમ બને ને તેમ સપોર્ટ કરો કારણ કે સપોર્ટની બહુ જ જરૂરત છે. તો ફટાફટ આ વિડીયોને શેર કરી દો અને મારા જેટલા પણ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય ને તે બધા વિડીયોને શેર કરી દો અને થેન્ક યુ ફોર સપોર્ટિંગ. આટલો પણ અમે સપોર્ટ આપો ને તે મારા માટે બહુ જ બધું છે. તો બસ આમ જ સપોર્ટ કરતા રહો. લવ યુ ગાઈઝ. બાય. ઝાડા થઈ ગયા કઈ? તો ઝાડા નહીં થયા તો તું તો યાર પરફેક્ટ થઈ. ઝાડા નહીં થતા. આ જો તમારું પેટ. જો તમારું પેટ ઝાડા.